नमस्कार विद्यार्थी मित्रों, मित्रों आज आपणे आ वीडियो नी अंदर धोरण 7 विषय विज्ञान चैप्टर नंबर 6 भौतिक अने रासायणिक फेरफारोनी बात करवाना छे। तो मित्रों अहीं आपणी पासे स्वाध्याय पोथीनुं धोरण 7 विज्ञाननुं चैप्टर नंबर 6 भौतिक अने रासायणिक फेरफारो छे, एना आपणे प्रश्नोना जवाब जोईए। तो प्रश्न पहेलो छे, नीचे आपेला प्रश्न माटे योग्य विकल्प पसंद करी साचा विकल्प सामे खराणी निशानी करो। एमां पहेलुं, ખાંડનું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે? તો એ ભૌતિક ફેરફાર છે। ગાંઠ લાગવો એ કેવી પ્રક્રિયા છે? તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બી। આ રીતનું તમારે ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી ત્રીજું, નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે? તો દરિયા કિનારે। આમાંથી રાસાયણિક બદલાવ કયો છે? તો ઈંડાનું બફાવવું। પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય, કારણ કે? તો એનો જવાબ આવશે, પાણીનું બાષ્પીભવન કરી મીઠું પાછું મેળવી શકાય છે। છઠ્ઠું, વિનોદ ચૂનાના નીતર્યા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે, આ વાયુનું નામ જણાવો। તો એનું નામ છે CO2। લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે? તેનો જવાબ આવશે ઝીંક। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, પદાર્થનો આકાર એ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે। લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથાઈ રંગનું સ્તર બને છે, આ કથાઈ રંગનો પદાર્થ ખાલી જગ્યા છે। તો મિત્રો એ ખાલી જગ્યામાં આવશે કાટો, તેના પર કાટ લાગે છે, તેનો જવાબ આવશે કાટ। ત્યાર પછી 10મો પ્રશ્ન, નીચે આપેલી પ્રક્રિયામાં થતા ફેરફારનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો। તો ઉપર આપણને અહીંયા જે પ્રક્રિયાઓ આપે છે, ફળનું બગડવું, સોનાના દાગીના બનાવવા, લીટમસ પત્રનું રંગ પરિવર્તન થવું, તો આમાંથી આપણે ભૌતિક ફેરફારને રાસાયણિક ફેરફાર છે એને જુદા પાડવાના છે। તો ભૌતિક ફેરફાર છે એમાં આવશે મીણનું પીગળવું, સોનાના દાગીના બનાવવા, જ્યારે રાસાયણિક ફેરફાર છે એમાં લીટમસ પત્રનું રંગ પરિવર્તન, ફળનું બગડવું, પ્રકાશસંશ્લેષણ અને ચોખામાંથી ભાત બનાવવા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આવે છે, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો। એમાં 11મું છે સ્ફટિકીકરણ, તો એનો જવાબ છે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે। ત્યાર પછી 12મું છે ગેલ્વેનાઇઝેશન, લોખંડ પર જસત અથવા ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે। ત્યાર પછી 4થું, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો। એમાં 13મું, રાસાયણિક ફેરફાર સાથે વધવાની કઈ કઈ ઘટનાઓ બની શકે છે? તો પહેલું, રંગ પરિવર્તન થાય છે, ઉષ્મા પ્રકાશ ધ્વનિ કે વિદ્યુત ઉર્જા થાય કે શોષાય, ગંધમાં પરિવર્તન થાય છે અને વાયુઓ ઉત્પન્ન થાય છે। 14મું, નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે તો તેનું અવલોકન કરતા તેમને શું જોવા મળે છે? તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો। મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોત સાથે સળગે છે, એનું સમીકરણ લખ્યું છે 2Mg+O2, એમાંથી બને છે 2MgO, મેગ્નેશિયમ ઓક્સિજન અને બને છે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ। ત્યાર પછી 15મું, તમે અવલોકન કરેલું હોય તેવી કોઈ પણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો। તો એક બીકરમાં 1 કપ પાણી લો, પાણીને ગરમ કરો, પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો, હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો, આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યું રહેવા દો, ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો। ત્યાર પછી 5મું છે, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો। એમાં 16મું, વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે, થોડા કલાક પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે,
तो આવું શા કારણે થયું હશે? થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ સુકાઈ જાય છે અને ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે. મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી ઝાડ એટલે કે ગ્રીલને કલર કરે છે. તો તેવું આવું શા માટે કરતા હશે? મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હોય છે. લોખંડ વાતાવરણમાં ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં કાટ લાગે છે, જેથી મિતેશભાઈ નવી જાળીને કલર કરતાં લોખંડના ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી લોખંડને કાટ લાગતો નથી. કારણ કે લોખંડ છે હવા અને ભેજના સંપર્કમાં આવે તો કાટ લાગે છે, એટલે કાટ ન લાગે એટલા માટે આપણે કલર કરીએ છીએ. ત્યાર પછી 18મું છે, સફરજનને કાપી તેને થોડો સમય રાખતા તેના પર બ્રાઉન રંગના ડાઘ શા માટે જોવા મળે છે? વાતાવરણમાં રહેલ ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં સફરજન પર બ્રાઉન રંગના ડાઘ જોવા મળે છે. 19મું, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે, આ ઘટનાની સમજ આપો. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્નના સલ્ફેટ બને છે અને કોપર એટલે કે તાંબુ છૂટું પડે છે, જે લોખંડના ખીલા પર જમા થતાં લોખંડનો ખીલો કથાઈ રંગનો બને છે. કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્નના સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બને છે. ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 20મું, લોખંડનું કટાવ એટલે શું? લોખંડના કટાવાને કારણે અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો. લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય અને કથાઈ રંગનો લોખંડનો ઓક્સિજન બનાવે છે, જેને લોખંડનું કટાવ કહે છે. ત્યાર પછી કાટ લાગવાના કારણો, લોખંડની વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અટકાવવાના ઉપાયો, લોખંડને ગેલ્વેનાઇઝેશન કરવું અથવા ઝીંકનું પળ ચડાવવું અને લોખંડ પર કલર કરવો. એવા કોઈપણ ત્રણ ફેરફારના નામ લખો જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય છે. તો આપણે આગળ જે ઉદાહરણ આપ્યું છે એ મુજબ એનો જવાબ લખવાનો છે. અહીંયા હું જવાબ લખતા રહી ગયો છે, તો આગળનો જે પ્રશ્ન છે એમાં એનો જવાબ આપેલો છે, તે જોઈ લેજો. હવે ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારના બે બે ઉદાહરણ આપો. ઉલટાવી શકાય તેવા ફેરફાર, કાગળમાંથી હોળી બનાવી, પાણીનું બરફ બનવું. ઉલટાવી ન શકાય એવા ફેરફાર, શરીરની વૃદ્ધિ થવી અને ફુગાનું ફૂટવું. મીણબત્તીનું દહન થતાં દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે, સમજાવો. મીણબત્તીનું દહન એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો. તો વિનેગર અને બેકિંગ સોડા એમાંથી કાણાળ બૂચ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાનું નીતરી પાણી. તો આપણે જોઈએ એનો પ્રયોગ. એક કસ્તળીમાં એક ચમચી વિનેગર લો, તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખો. વાયુના પરપોટા નીકળતા દેખાશે. આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતરી પાણીમાંથી પસાર થવા દો. ચૂનાના નીતરી પાણીનું શું થાય તે જુઓ. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોને એક વાક્યમાં જવાબ આપો. ફળનું પાકવું એ કેવો ફેરફાર છે? કેમ? ફળનું પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. 26મું, દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે? કેમ? તે ઉલટાવી ન શકાય તેવો અને રાસાયણિક ફેરફાર છે. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. CaOH ટ્વાઇસ પ્લસ CO2 એમાંથી બને છે CaCO3 વત્તા H2O. તમારા ઘરે કાઠ લાગતો અટકાવવા માટેની બે પદ્ધતિ લખો. લોખંડ પર કલર કરવો, લોખંડ પર ગ્રીસ કે ઓઇલ લગાડવો. નીચેનો ઉપયોગ કરી રાસાયણિક સમીકરણ બનાવો. પાણી, આયર્ન ઓક્સાઇડ, હવા અને આયર્ન. તો Fe પ્લસ O2 પ્લસ H2 તેમાંથી બને છે Fe2O3. વાદળનું બંધાવવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર? કેમ?
વાદળનું બંધાવું એ ભૌતિક ફેરફાર છે, કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વરસાદ રૂપે જમીન પર આવે છે. ત્યાર પછી 31મો પ્રશ્ન, મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આ પ્રકારના વિડીયો મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7 વિષય વિજ્ઞાન, ગણિત અને ગુજરાતી તમામના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે. તો તમારે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જાજો, ત્યાં ધોરણ 7નું તમને ફોલ્ડર દેખાશે, ત્યાંથી તમને તમામ ચેપ્ટર મળી જશે. 31મું, ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં તે દૂધિયા રંગનો બને છે, કારણ આપો. ચૂનાના નિતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે, આથી દ્રાવણ દૂધિયું બને છે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6નું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન.